हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण चार विषय गुजराती पूरक वाचन। पूरक वाचन एटले थोड़ा में कहीं कही देवन, पूरक एटले खप पूरतू, बराबर। तो पूरक वाचन में आपणे एक साद करे छे ए प्रकृति गीत विषे समझ मेळवीशुं। साद करे छे, साद एटले अवाज, कोई मने बूम पाड़े छे, कोईनो अवाज आवे छे। तो एना लेखक कोण छे? कवि प्रहलाद पारेख। प्रहलाद पारेख शू कहे छे? साद करे छे, दिल हरे छे। शू कहे छे? साद एटले कोई मने बूम पाड़े छे अने मारा दिल ने मारा मन ने कोई हरी ले छे। ए जे बूम छे, बूम मने छे ने मारा दिल ने हरी ले छे। मने ए साद करे छे रे, एटले मने ए एटले कोई मने शू छे बूम पाड़े छे। गामने पादर रोज बपोरे શું કહે છે કે મને કોણ સાદ કરે છે, કોણ મને બૂમ પાડે છે દરરોજ? તો ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી દાળ સાદ કરે છે। શું કહે છે કે મારું જે ગામ છે એના પાદર પર જે ઝાડ છે, એ ઝાડની જે ડાળ છે, એ ડાળ મને રોજ બપોરે સાદ કરે છે, એટલે મને બૂમ પાડીને બોલાવે છે। સાંજને ટાણે ડુંગળની ડુંગળ માળ। શું કહે છે કે બપોરના સમયે તો ગામના પાદરે જે ઝાડ છે એની ડાળ મને બોલાવે છે, અને સાંજના સમયે ટાણે એટલે શું સમયે, તો ડુંગળ દૂરની ડુંગળ માળ એટલે જે દૂરની ડુંગળ માળો છે મારા ગામમાં, જે દૂર ડુંગળ માળો આવે છે, ડુંગળોની જે હાર માળાઓ આવી છે, એ મને સાંજના ટાણે બોલાવે છે, બૂમ પાડે છે। ભણવા તાણે સાદ કરે છે। શું કહે છે? જ્યારે મારો ભણવાનો સમય થાય છે ત્યારે મને બૂમ પાડે છે। કોણ બૂમ પાડે છે? નાનકું એક તળાવ। શું કહે છે? જ્યારે મારો ભણવાનો સમય થાય છે તે ગામનું જે નાનકડું તળાવ છે એ મને બૂમ પાડે છે, બોલાવે છે। કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ। શું કહે છે કે મારો જ્યારે કામનો સમય થાય છે ત્યારે મને એક એવો ઢાર છે તે મને બોલાવે છે કામના સમયે, કામના સમયે મને બોલાવે છે। નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર। શું કહે છે કે જ્યારે કામનો સમય થાય છે ત્યારે મને એક ઢાળ બોલાવે છે। નદીઓ કેરી ભેખડ પેલી એટલે નદીઓ પાસે જે ટેકડાઓ હોય ને, માટીઓના ટેકડાઓ, એને શું કહેવાય? ભેખડ। તો નદીઓ પાસે જે ભેખડ છે અને ખેતરો કેરી હાર એટલે આ ખેતરોની જે હારમાળાઓ છે, એક પછી એક જે ખેતરોની હારમાળા છે, સાદ કરે છે, એ મને બૂમ પાડે છે, એ મને બોલાવે છે। જંગલ કેળી કેમ કરું હું વાડ। શું કહે છે કે જંગલ કેળી, જંગલ કેળી એટલે શું છે? પેલું જે વન વગડાઓ હોય છે એ કેમ કરું હું વાડ એટલે ત્યાં જવામાં હું મોડું કેવી રીતે કરું, કારણ કે એ મને સાદ કરે છે, મને બોલાવે છે। આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં। શું કહે છે કે આભ જ્યાં જમીનને અડે છે, તમને ખબર છે ને ક્ષિતિજ, જે ગરમીમાં કે ગરમીના સમયે આપણાને બહુ દૂર જોઈએ ને, તો શું લાગે કે આ જે આકાશ છે એ આકાશે ધરતીને મળ્યું હોય, આપણે દૂરથી જોઈએ ને એવો આભાસ થઈને શું કહેવાય? ક્ષિતિજ। તો આવી ક્ષિતિજની પાછળ કોઈ છુપાયું છે ત્યાં, શું કહે છે કે જ્યાં આભ જમીનને અડે છે એવી ક્ષિતિજમાં કોઈ છુપાયું છે ત્યાં, તે રોજ ઈશારા એ બોલાવે, શું કે તે આવી ક્ષિતિજમાં જે કોઈ છુપાયું છે મને રોજ ઈશારા કરીને બોલાવે છે। આવ અલિયા અહીંયા, શું કહે છે? ઈશારા કરીને શું કહે છે કે આવ અલિયા અહીંયા, એટલે એ મને ત્યાં બોલાવે છે, મને એ સાદ કરે છે એટલે મને એ બોલાવે છે। કવિ અહીં પ્રકૃતિની વાત કરે છે કે મને મારા ગામનું તળાવ, પછી મારા ગામના પાદરની જે ડાળ છે, ડાળ ભણવા સમયે એક નાનું તળાવ છે, એ બધું મને શું છે રોજ બોલાવે છે, મને એ દરરોજ બૂમ પાડીને બોલાવે છે। મારા ભણવાના સમયે ક્ષિતિજ મને, ક્ષિતિજની પાછળ કોઈ છુપાયું છે એ દરરોજ મને સાદ કરે છે, મને બોલાવે છે। તો આ હતી પૂરક વાંચન એક સાદ કરે છે કાવ્યની સમજ।